વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સરસ. ચલો, ભણવા માટે રેડી? સરસ. ધોરણ એક સામાન્ય જ્ઞાન પાઠ 12 વાહનો. ગયા પીરિયડમાં આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? જંગલી પ્રાણીઓ વિશે, ખરું ને? પાઠ 11 જંગલી પ્રાણીઓ, એના વિશે આપણે શીખ્યા. દરેક વિદ્યાર્થી મિત્રોએ તો પાઠ 11 સુધી વિડીયો પણ જોયા હશે, હોમવર્ક પણ કર્યું હશે. ન કર્યું હોય તો આગળના પીરિયડમાં જોઈ અને વિડીયો પણ જોઈ લેવો, લેસન પણ કમ્પ્લીટ રાખવું. ચાલો ત્યારે આપણે પાઠ 12 વિશે અભ્યાસ કરીએ. વાહનો. વાહનોનું નામ સાંભળતા તમને ખબર પડે વાહનો કોને કહેવાય? તો રસ્તા ઉપર જે ચાલે છે, આકાશમાં ઉડે છે, પાણીમાં બોટ ચાલે છે, ટ્રેન, આ બધા વાહનો કહેવાય, જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરે છે અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકીએ છીએ. બરાબર ને? કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાયેલા છે, એટલે કે ઘણા વાહનો તમે જોતા હશો રસ્તા ઉપર. ઊંટ લારી જતી હોય તો એને કોણ ખેંચે છે? ઊંટ. એટલે કે એ પ્રાણી છે, પ્રાણી વાહનને ખેંચે છે, ઊંટ ઊંટલારીને ખેંચે છે. એવી જ રીતે જો તમે ગામડામાં ગયા હશો તો ક્યાંક બળદગાડાનો ઉપયોગ થતો હશે, ખરું ને? તો એ બળદગાડું, તો ગાડું કોણ ખેંચે છે? બળદ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે તમે ક્યાંક પર્યટન સ્થળ ઉપર ગયા હશો તો ત્યાં આગળ ઘોડાગાડી હોય છે, તો એ ઘોડાગાડીને ઘોડા સાથે જોડવામાં આવે છે અને એની રીતે એ ઘોડા સાથે જોડી અને એમાં મુસાફરી કરવામાં આવે છે. કેટલાક વાહનો આકાશમાં ઉડે છે. આકાશમાં તમે જોયા હશે વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, આ વગેરે વાહનો ક્યાં દેખાય છે? આકાશમાં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? કેટલાક વાહનો પાણી પર ચાલે છે. તો પાણી પર તમે જોયું હશે, નળ સરોવર જાઓ તો ત્યાં તમે બોટમાં બેઠા હશો તો બોટ શાની ઉપર ચાલે છે? નીચે પાણી હોય અને એની ઉપર હોડી જતી હોય અને લાકડી વડે એનો જે હોડી ચલાવનાર છે, લાકડી પાણીમાં નાખે અને ધક્કો મારે એટલે હોડી આગળ ચાલે છે. તો પછી દરિયામાં જુઓ તો બોટ, સ્ટીમર, આ બધા જ સાધનો ક્યાં ચાલે છે? પાણી પર. કેટલાક વાહનો જમીન પર. જમીન પર તો ઘણા બધા વાહનો ચાલે છે, જેમ કે સાયકલ, સ્કૂટર, મોટરસાઈકલ, રિક્ષા, ગાડી, બસ વગેરે, ટ્રક વગેરે વાહનો ક્યાં ચાલે છે વિદ્યાર્થી મિત્રો? રસ્તા ઉપર, ખરું ને? તો રસ્તો એ વાહનો માટેનો અગત્યનો છે. એ સિવાય આપણે બે એક ગામથી બીજે ગામ કે એક રાજ્યમાંથી બીજે ગામ જો બીજા રાજ્યમાં જવું હોય તો ક્યારેક દરિયો નદી હોય તો એ ઓળંગવા માટે રસ્તો નહીં, પણ આપણે પાણીથી ચાલતા વાહનોનો, પાણી પર ચાલતા વાહનોનો ઉપયોગ કરીએ છીએ. એક દેશથી બીજે દેશ ખૂબ દૂર જવાનું હોય અને આપણે તો હવાઈ વાહનોનો, એટલે કે હવામાં ઉડતા વાહનોનો ઉપયોગ થાય છે. જેમ કે ભારતમાંથી અમેરિકા જવું હોય, ભારતમાંથી કેનેડા, ઓસ્ટ્રેલિયા એવા બીજા દેશોમાં જવું હોય ત્યારે વિમાનનો ઉપયોગ થાય છે. ભારત રાજ્યમાં પણ વિમાનો ચાલે છે. ક્યારેક આપણે એક કલાકનો સમય છે અને આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવું છે અને ખૂબ જ ઓછો સમય છે તો આપણે હવાઈ જહાજોનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ કેટલાક વાહનોના ચિત્ર આપ્યા છે. દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, ટ્રક, હોડી, સાયકલ, ટ્રેન. ટ્રેન એટલે રેલગાડી, જેને ઘણા બધા પરડા હોય છે અને લાંબી હોય છે. વહાણ, જે પાણીમાં ચાલે, બળદગાડું, રિક્ષા, હેલિકોપ્ટર, મોટરસાઈકલ, વિમાન, બસ, ઘોડાગાડી, સ્કૂટર, મોટર, કાર. મોટર એટલે કાર, ચાર પૈડાવાળી કાર. આ બધા વાહનોના નામ આપ્યા છે, અહીંયા એમના ચિત્રો આપ્યા છે. તો આપણે ચિત્રને ઓળખી એનું નામ આ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. તો પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? સરસ, દરેકની પાસે હશે, ખરું ને? સાયકલ. શેનું ચિત્ર છે? સાયકલ. બીજું ચિત્ર છે, આપણે એને ટૂંકા નામથી બાઇક તરીકે ઓળખીએ છીએ,
પરંતુ એને શું કહેવાય? મોટર સાયકલ, ખરું ને? દરેકના પપ્પા પાસે, કાકા પાસે, મામા પાસે હશે, ખરું ને? સરસ, ચલો ત્રીજું ચિત્ર છે સ્કૂટર. શેનું ચિત્ર છે? સ્કૂટર. ચોથું ચિત્ર છે રિક્ષા. દરેક જણ બેઠું હશે, ખરું ને? હા, તો શેનું ચિત્ર છે? રિક્ષાનું. પાંચમું ચિત્ર શેનું છે? મોટર કાર, આપણે ગાડી કહીએ છીએ ને, એને મોટર કાર કહેવામાં આવે છે. છઠ્ઠું ચિત્ર છે બસનું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બસનું. સાતમું ચિત્ર છે બળદગાડું. જુઓ વિદ્યાર્થી મિત્રો, બળદગાડું ન જોયું હોય તો ચિત્રમાં આપ્યું છે એ રીતે બળદગાડું હોય છે. એની ઉપર બે બળદો જોડેલા હોય છે અને પાછળ આ રીતે મોટા બે પરડા હોય છે અને ખુલ્લી જગ્યા ઉપર હોય છે જેમાં આપણે ખેતરનો માલ, ખેતર ખેડૂત વગેરે બેસી એની અંદર ખેતરથી ઘરે અને ઘરેથી ખેતરે લઈ જવામાં લાવવામાં મદદ કરે છે બળદગાડું. સરસ, ચલો નંબર આઠ. ચિત્ર જોઈને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કોણ જોડેલું છે ગાડી જોડે? ઘોડો. તો આને શું કહેવાય? ઘોડા ગાડી. શું કહેવાય? ઘોડા ગાડી. એને ટાંગા પણ કહેવામાં આવે છે. પછીનું ચિત્ર છે હોડી. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? હોડી, જે પાણી પર ચાલે છે. દસમું ચિત્ર શેનું છે? વહાણ. શેનું ચિત્ર છે? વહાણ. વહાણ એ હોડી કરતાં મોટું હોય છે જે દરિયામાં કે મોટી નદીઓમાં ચાલે છે. પછી અગિયારમું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ખટારો. શેનું ચિત્ર છે? ખટારો. વધારે સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં લાવવા લઈ જવા માટે ખટારા જેવા મોટા સાધનનો ઉપયોગ થાય છે. બારમું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? સરસ, વિમાન. દરેકે જોયું હશે આકાશમાં ઉડતું, ખરું ને? જેમાં મુસાફરો બેસે છે, જે હવા એટલે કે આકાશ માર્ગે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક દેશમાંથી બીજા શહેરમાં, બીજા દેશમાં મુસાફરોને લાવવા લઈ જવા માટેનું કામ કરે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આ છે બાર વાહનો અને એના ચિત્ર આપ્યા છે આપણે. એ સુધી ચિત્રના નામ સુધી અને એની નીચે લખવાના છે. ચલો આગળ. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? હેલિકોપ્ટર, જેને પાંખો હોય છે, ઉપર પંખા જેવી પાંખો હોય છે, જે ઓછા માણસોને લાવવા લઈ જવા, 15-20-25 માણસોને બેસી અને જવું હોય ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. જેમ કે મોટા મોટા નેતાઓ, પ્રધાનમંત્રીઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં મુલાકાતે જાય છે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી પહોંચાય એટલા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ચૌદમું ચિત્ર છે ટ્રેનનું, રેલગાડીનું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? દરેકે જોઈ છે ને? હા, તો રેલગાડી મુસાફરોને લાવવા લઈ જવા માટે ઉપયોગી છે. પછી પોસ્ટ માટે, પોસ્ટના ટપાલો, પછી એના પાર્સલો વગેરે રેલગાડીમાં લાવવા લઈ જવા માટે ઉપયોગ થાય છે. એ સિવાય વધારે સામાન હોય જેમ કે ઘઉં, ચોખા, ડુંગળી, આ બધી વસ્તુઓ વધારે સ્ટોકમાં એટલે કે વધારે માત્રામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવી લાવવી હોય ત્યારે આવી રેલગાડીનો ઉપયોગ થાય છે. એને માલગાડી કહેવામાં આવે છે. તો આ ચૌદમું ચિત્ર છે ટ્રેનનું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા દરેક વાક્યમાં ખોટા શબ્દ ઉપર ચેકો મારી સાચું વાક્ય બનાવો. નંબર એક, અહીંયા બે જવાબો ખાટા અક્ષરે આપ્યા છે, એમાં એક જવાબ સાચો છે, એક જવાબ ખોટો છે. તો ખોટા જવાબ ઉપર આપણે પેન્સિલથી ચેકો મારવાનો છે એટલે કે એક લીટી કરી દેવાની છે. ચલો નંબર એક, મોટર કાર ને લીટી મોટરસાયકલને ચાર પૈડા હોય છે. મોટરસાયકલ એટલે બાઇક. બાઇકને ચાર હોય કે બે? બે હોય, ખરું ને? તો આપણે અહીંયા આગળ ચાર પૈડા કીધા છે તો મોટર કારને ચાર પૈડા હોય. ખોટો જવાબ મોટરસાયકલ છે તો એની ઉપર આપણે પેન્સિલથી ચેકો મારીશું અને સાચું વાક્ય શું બનશે?
મોટર કારને ચાર પૈડા હોય છે. ચલો નંબર બે, હેલિકોપ્ટર વિમાન સૌથી ઝડપી વાહન છે. તો સૌથી ઝડપી વાહન કયું છે વિદ્યાર્થી મિત્રો? વિમાન. તો સાચો જવાબ છે વિમાન, ખોટો જવાબ છે હેલિકોપ્ટર. તો વાક્ય શું બનશે? વિમાન સૌથી ઝડપી વાહન છે. નંબર ત્રણ, ટ્રેનને બસને ઘણા પૈડા હોય છે. તમે હમણાં કીધું ને વિદ્યાર્થી મિત્રો કે લાંબી ટ્રેન હોય છે અને એની નીચે ઘણા બધા પરડા હોય છે. તો સાચો જવાબ છે ટ્રેન. તો બસને આપણે ચેકો મારીશું અને સાચું વાક્ય બનશે ટ્રેનને ઘણા પૈડા હોય છે. નંબર ચાર, સાયકલ મોટરસાયકલ બે પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો એવું થાય કે બે પૈડા તો સાયકલને પણ હોય છે અને મોટરસાયકલને પણ હોય છે, પરંતુ અહીંયા શું કીધું છે? સૌથી ઝડપી. તો તમે સાયકલ લઈને ચાલો અને મોટરસાયકલ લઈને ચાલો. તમે ક્યારેક મમ્મી કે પપ્પા કે કાકા જતા હોય તો તમે સાયકલ અને પપ્પા મોટરસાયકલ લે, તો તમે જુઓ સાયકલ તમારી ધીમે ચાલશે જ્યારે મોટરસાયકલ ખૂબ ઝડપથી ચાલશે. તો બંને બે પરડાવાળા છે પણ સૌથી ઝડપી સાધન છે મોટરસાયકલ. તો આપણે સાયકલ ઉપર ચેકો મારીશું અને સાચું વાક્ય બનશે મોટરસાયકલને બે મોટરસાયકલ બે પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે. નંબર પાંચ, બસ એ રિક્ષા કરતાં મોટી નાની છે. વિદ્યાર્થી મિત્રો, બસ મોટી કે રિક્ષા? તો આપણે કહીશું બસ, કારણ કે રિક્ષામાં ચાર કે પાંચ પેસેન્જરમાં, જ્યારે બસમાં 50 થી 52 પેસેન્જરો બેસી શકે છે. તો મોટી હોય તો જ બેસી શકે ને વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ છે મોટી, બસ એ રિક્ષા કરતાં મોટી છે. નંબર છ, વિમાનને વાહનને બે પાંખો છે. તમે જોયું ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો, વાહન તો પાણીમાં ચાલે અને એને ચલાવવા માટે લાકડાની જરૂર પડે છે. જ્યારે વિમાન આકાશમાં ઉડે છે અને એને બે પાંખો હોય છે, ચિત્રમાં જોયું ને હમણાં વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ શું બનશે? વિમાનને બે પાંખો હોય છે. તો વાહન ઉપર આપણે ચેકો મારીશું. નંબર સાત, હોડી એ વહાણ કરતાં મોટી કે નાની છે. હોડી શું છે? હમણાં મેં કીધું ને વિદ્યાર્થી મિત્રો, હોડી એ વહાણ કરતાં નાની છે. શું છે? નાની છે. તો આપણે મોટી ઉપર ચેકો મારીશું અને સાચું વાક્ય બનશે હોડી એ વહાણ કરતાં નાની છે. નંબર આઠ, ખટારો ટ્રક બળદગાડું પ્રાણી સાથે જોડાતું વાહન છે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રકનું ચિત્ર જોયું તો એમાં ક્યાંય કોઈ પ્રાણી જોડાયેલું હતું? ના, ન હતું. શેની સાથે જોડાયેલું હતું? બળદગાડા સાથે. બળદ જોડાયેલો હતો, બે બળદગાડા સાથે જોડાયેલા હોય છે. તો આ જવાબ ખોટો છે, ખટારો ટ્રક. તો એની ઉપર આપણે પેન્સિલથી ચેકો મારીશું. સાચું વાક્ય બનશે બળદગાડું પ્રાણી સાથે જોડાતું વાહન છે. નંબર નવ, ઘોડાગાડી હેલિકોપ્ટર આકાશમાં ઉડતું વાહન છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘોડાગાડીને આકાશમાં ઉડતી જોઈ છે ક્યારે? ના, ક્યારે ના ઉડે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ઘોડાગાડી તો જમીન પર ચાલે. ઘોડો આપણે ક્યાં જોઈએ છીએ? જમીન પર જોઈએ છીએ. આકાશમાં ઉડતો જોયો છે ક્યારે? ના. તો આકાશમાં કયું વાહન ચાલે? હેલિકોપ્ટર. તો ખોટો જવાબ છે ઘોડાગાડી. સાચું વાક્ય બનશે હેલિકોપ્ટર આકાશમાં ઉડતું વાહન છે. નંબર દસ, વહાણ રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે. કયું પાણીમાં ચાલે? વહાણ. રિક્ષાને કદી પાણી પર ચાલતી નથી જોઈ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? રિક્ષા તો રસ્તા પર ચાલે. તો સાચો જવાબ શું આવશે? વહાણ. અને રિક્ષા ઉપર ચેકો આવશે. સાચું વાક્ય બનશે વાહન એ પાણીમાં ચાલતું વાહન છે. ચલો પ્રશ્ન બે, છ પૈડાવાળા વાહનના નામ લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બસને કેટલા પૈડા હોય છે? છ. અને ખટારો ટ્રકને પણ છ પૈડા હોય છે.
નંબર 3 પૈડા વગરના વાહનોના બે નામ લખો જુઓ પૈડાવાળા વાહનો આપણે રસ્તા ઉપર ચાલે જ્યારે પૈડા વગરના વાહનો ક્યાં ચાલે વિદ્યાર્થી મિત્રો પાણીમાં તો પાણીમાં ચાલતા વાહનો કયા છે હોડી અને વહાણ જેને પૈડા હોતા નથી એ પાણી પર ચાલે છે ચલો વિદ્યાર્થી મિત્રો પાઠ 12 આપણો અહીંયા પૂરો થયો વાહનો તો તમારે પાઠ 11 સુધીનું હોમવર્ક પૂરું થઈ ગયું હશે ખરું ને વિદ્યાર્થી મિત્રો ન થયું હોય તો પાઠ 11 સુધી સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખજો સામાન્ય જ્ઞાનની નોટમાં અને નવા પાના ઉપર પાઠ 12 વાહનો આ વાહનોના ચિત્ર દોરવાના નથી ખાલી આપણે 1 થી 14 સુધી ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો 1 થી 14 સુધી વાહનોના નામ લખવાના છે ત્યારબાદ સ્વાધ્યાયનું હેડિંગ આપવાનું છે પ્રશ્ન 1 નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો તો આ રીતે ખોટો શબ્દ ચેકો મારી અને આપણે આ રીતે વાક્યો લખવાના છે 10 વાક્યો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આ રીતે સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 12 સુધી કમ્પ્લીટ સ્વાધ્યાય સુધી કરવાનું જે જો વિદ્યાર્થી મિત્રો ન કર્યું હોય તો લેસન કરી નાખજો ચલો આવજો આવતા પીરિયડમાં ફરી મળીશું